हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण सात विज्ञान एम चेप्टर नंबर तमारू सात हवामान आबोहवा अने आबोहवानी साथे प्राणीनू अनुकरण। हवे हवामान केवू छे, आबोहवा केवी छे अने आ बधानी साथे प्राणीओ कई रीते रहे छे ते आ पाठमां आपणे शीखवानू छे। શું તમને યાદ છે કે જ્યારે તમે હિલ સ્ટેશન પર ફરવા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તમને કયો સામાન સાથે લઈ જવાનું કહ્યું હતું? જ્યારે આકાશમાં વાદળો હોય છે ત્યારે તમારા માતા પિતા તમને છત્રી સાથે લઈ જવાનું કહે છે। તમારા પરિવારના પ્રસંગનું આયોજન કરતી વખતે તમારા ઘરના વડીલો દ્વારા હવામાનની ચર્ચા થતી સાંભળી છે ને? હા, તમે રમત શરૂ થતાં પહેલાં નિષ્ણાંતોને હવામાનની ચર્ચા કરતાં અવશ્ય સાંભળ્યા હશે। આવું શા માટે? તે માટે તમને ક્યારેય પણ નવાઈ લાગી છે ખરી? તો કે હા, કોઈ પણ રમત પર હવામાનનો ખૂબ જ પ્રભાવ પડતો હોય છે। આપણા જીવન પર તેની ગહન અસર એટલે કે વધારે અસર પડે છે। આપણી ઘણી રોજિંદી પ્રવૃત્તિ તે દિવસના હવામાનની આગાહી મુજબ યોજાય છે। ટેલિવિઝન, રેડિયો તથા ન્યૂઝપેપરમાં હવામાનના દૈનિક સમાચાર આપવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તે વાસ્તવમાં હવામાન શું છે, એટલે કે હકીકતમાં હવામાન એ શું છે તમે જાણો છો? તો જોઈએ કે આ પ્રકરણમાં આપણે હવામાન તથા આબોહવા વિશે અભ્યાસ કરીશું। વળી આપણે એ પણ જોઈશું કે જુદા જુદા પ્રાણીઓની જીવનશૈલી તેના રહેઠાણની આબોહવા સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે। જોઈએ હવામાન આકૃતિ 7.1 ન્યૂઝપેપરમાં આવતા હવામાન સમાચારનો નમૂનો આપેલો છે। દૈનિક હવામાન સમાચારમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ, તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે। વળી તેમાં આજના દિવસના હવામાનની આગાહી પણ કરવામાં આવે છે। તમે જાણો છો કે હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે? ભેજ કોને કહે છે? તો કે હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે। જો અહીંયા તમને આકૃતિ 7.1 આપેલી છે કે સમાચાર ન્યૂઝપેપરમાં આવેલા હવામાનના સમાચારના નમૂના છે। હવામાનના રિપોર્ટ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે। આ વિભાગ તાપમાન, પવનની ઝડપ વગેરેના આંકડા મેળવીને ભેગા કરીને હવામાનનું અનુમાન કરે છે। હવે તમને પ્રવૃત્તિ આપેલી છે 7.1 કે અઠવાડિયાના હવામાનની આંકડાકીય માહિતી મેળવે। હવે એમાં પદ્ધતિ જોઈએ તો કે સમાચારપત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલો હવામાન રિપોર્ટ કાપીને ભેગો કરો। આ બધા રિપોર્ટોને કાપીને તેને સફેદ કાગળ કે ચાર્ટ પેપર પર ચોંટાડી દો। હવે મેળવેલા હવામાન રિપોર્ટની કોષ્ટક 7.1 નોંધ કરો। પ્રથમ આડી લાઇનમાં નમૂનો લખીને આપેલો છે જો અહીંયા, બાકી બધી ઊભી હારમાં તમે ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતી ભરીને તૈયાર કરો। હવે આપણે જોઈએ કે અહીંયા 23-8-18 આપેલું છે, તો અહીંયા શું લેવાનું? 24-8 અહીંયા 23-8-2006 આપેલું, તો અહીંયા 24-8-2006 લઈએ। અહીંયા કેટલું કરી નાખું? 36.4, 27.8, 50, 70 અને અહીંયા ડેશ। પછી કઈ તારીખ? તો કે 25, 26, 27, 28, 29 ને 30। હવે ઊભું જોઈએ તો અહીંયા કેટલા આવશે? 37.0, 37.3, 36.7, 37.1, 36.9 અને 36.6। હવે જોઈએ અહીંયા કે 28.1, 28.2, 27.6, 27.6, 27.2 અને 27.0, 48, 52, 56, 52, 48 ને 48, 67, 80, 82, 80, 78 ને 72। પહેલાંમાં કેટલું આવશે અહીંયા? 22 મીમી, બીજામાં ડેશ, ત્રીજામાં ડેશ, 8, 10, 15 ને 5। રોજ વરસાદ થતો ન હોવાથી તેની બધા જ દિવસ, હવે આમાં એવું પહેલાં આપણે નિર્ણય કરી શકીએ કે અઠવાડિયાના બધા દિવસોમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાન અલગ અલગ હોય છે। બીજું તો કે હવામાં ભેજનું પ્રમાણ પણ સાધારણ ફેરફાર સાથે અલગ અલગ હોય છે। અઠવાડિયામાં અમુક દિવસ વરસાદ આવેલ છે, રોજ વરસાદ થતો ન હોવાથી તેની બધા જ દિવસ નોંધ થઈ શકે નહીં। જો તેના આંકડા ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યાએ ખાલી છોડી દેવી જોઈએ। હવે વર્ષા માપક સાધનની મદદથી વરસાદનું માપન થાય છે। તે સામાન્ય રીતે અંકિત નળાકાર પર ગરણી ગોઠવેલી હોય તેવી રચના છે, જે વરસાદના પાણીને શું કરે છે? એકત્રિત એટલે ભેગું કરે છે।
सो अठवाडियाना साते सात दिवस महत्तम तथा लघुत्तम तापमान भेजनू प्रमाण तथा वरसाद समान छे खरा? केटलाक दिवसों दरमियान नोंधातो महत्तम अने न्यूनतम तापमान केवुं होय छे? सरखुं होय शके छे, जो के बधा ज प्राचलो कोईपण बे दिवस माटे सरखा होता नथी। अठवाडिया दरमियान तेमां नोंधपात्र फेरफार होय शके छे। तापमान भेजनू प्रमाण वरसाद पवननी झड़प वगैरेना संदर्भ में कोई स्थलना वातावरणनी रोजबरोज परिस्थिति ने ते स्थलनु शुं कहे छे? हवामान कहे छे। हवामान कोने कहे छे? तो के तापमान भेजनू प्रमाण वरसाद पवननी झड़प वगैरेना संदर्भ में कोई स्थलना वातावरणनी रोजबरोज परिस्थिति ने ते स्थलनु हवामान कहे छे। तापमान भेजनू प्रमाण अने बीजा परिबळों ने हवामानना मूळ तत्वों कहे छे। कोईपण स्थलनू हवामान रोजबरोज तेमज दर अठवाडिये बदलातुं रहे छे, तेथी ज आपणे एवुं सामान्य रीते कहीए छीए कि आजे हवामान घणुं भेजवाळुं छे कि आजे बहु ज बफारो छे अथवा गया अठवाडिये हवामान घणुं ज गरम हतुं। हवामान ए एवी जटिल घटना छे कि ते समयना टूंका गाळामां बदलाई शके छे। केटलीक वार एवुं पण बनी शके छे कि सवारे तड़को निकळ्यो होय परंतु बपोरना समये अचानक क्यांकथी वादळો घेराઈ જાય છે અને ભારે વરસાદ પડવાનું શરૂ થાય છે, અથવા ભારે વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય અને તડકો નીકળે છે। તમે આવા અનુભવમાંથી જરૂરથી પસાર થયા હશો જ ને? તમે આવો કોઈ અનુભવને યાદ કરીને તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો। હવામાન એ એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું સરળ નથી। હવામાન એવી ઘટના છે કે ક્યારે તેનું અનુમાન કરી શકીએ નહીં। 3 ઓગસ્ટ 2006 થી 9 ઓગસ્ટ 2006 સુધીનો મેઘાલયમાં આવેલો શિલોંગનો નોંધાયેલો મહત્તમ તાપમાનનો આલેખ જુઓ। આકૃતિ 7.2 માં છે, તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું।